विद्यार्थी मित्रों, चलो विद्यार्थी मित्रों, SN2 द्विआणविक केंद्रानुरागी विस्थापन प्रक्रिया समझिए। आज पहला आप टेक्स्ट बुक मुजब व्यवस्थित समझी लीए, पीछे कॉम्पिटेटिव मुजब एना पॉइंट कहीश हूँ, बराबर। तो SN2 प्रक्रिया CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન આપે, એટલે હાઇડ્રોક્સાઇડ આયન ક્લોરોમિથેન કે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયાથી મિથેનોલ ક્લોરાઇડ આયન મળે। આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે। પ્રક્રિયા વેગ बन्ने प्रक्रियकोनी सांद्रता पर आधारित होय। अहींया रासायनिक प्रक्रियानो वेग के झड़प OH- अने CH3Cl बन्नेनी सांद्रताना समप्रमाणमां होय, एटले बे प्रक्रियकोनी सांद्रताना समप्रमाणमां वेग, एटले वेग डायरेक्टली प्रपोर्शनल टू OH- एन CH3Cl इंटू, अने आ बन्नेनी सांद्रतानी घातांक 1:1 होय, एटले એ જે સાંદ્રતાની ઘાતાંક એને પ્રક્રિયા ક્રમ કહેવાય। તો OH- સાંદ્રતાની ઘાતાંક 1, CH3Cl સાંદ્રતાની ઘાતાંક 1, એટલે કુલ પ્રક્રિયા ક્રમ 2 થાય। એટલે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમને અનુસાર પ્રાયોગિક રીતે નક્કી થાય, જે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આવશે। અહીંયા આપણે SN2 એટલે 2 યાદ રાખીશું, દ્વિતીય ક્રમ। આ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે। હવે હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધ તોડે છે। સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે, એટલે અહીં આ હુમલો કરનાર પ્રક્રિયક એટલે OH- એ આલ્કાઇલ હેલાઇડ સાથે, એટલે અહીંયા આપણો આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ ક્લોરાઇડ સાથે એની સાથે પ્રક્રિયા કરે, એટલે એમાં આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને કાર્બન વચ્ચે નવો બંધ રચાય, બરાબર, વચ્ચેનો બંધ તૂટે। અહીંયા તે કાર્બન અને OH વચ્ચે CO બંધ બનાવે છે। ઓકે, આ બંને પ્રક્રિયાઓ એકસાથે એક જ તબક્કામાં થાય અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી, એટલે SN2 છે ને આ તમે જુઓ છો એક જ તબક્કામાં થાય। અહીંયા વચ્ચે સંક્રાંતિ અવસ્થા, ઓકે, એક જ સ્ટેપમાં થાય આ પ્રક્રિયા। જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને કાર્બન વચ્ચે બનવાની શરૂઆત થાય। પ્રક્રિયા જેમ આગળ વધે એમ કાર્બન અને OHના ઓક્સિજન વચ્ચે બંધ બનવાની શરૂઆત થતી જાય, તથા કાર્બન પરમાણુ અને દૂર થતો સમૂહ જે અવશિષ્ટ સમૂહ કહેવાય વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય। અહીંયા આપણો દૂર થતો સમૂહ CL છે, એટલે કાર્બન અને CL વચ્ચેનો બંધ છે એ નિર્બળ થતો જાય। આવું થવાથી પ્રક્રિયાર્થીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય, એટલે આ OH- અહીંયા આ આંશિક ધન કાર્બન પર એટેક કરે, આ CCL બંધ નિર્બળ થતો જાય અને આ જે 3 હાઇડ્રોજન છે CH બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકથી દૂર થતા જાય। સંક્રાંતિ અવસ્થામાં આ 3 CH બંધ એક જ સમતલમાં હોય, અહીંયા તમે સંક્રાંતિ અવસ્થા ઉપર જોશો ત્રણેય CH બંધ એક જ સમતલમાં, અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય। હુમલો કરનાર OH- દૂર થતો CL- એ આંશિક રીતે જોડાયેલા હોય, બરાબર, સંક્રાંતિ અવસ્થા એ ટૂંકમાં બંને જોડાયેલા હોય। હવે અહીં આગળ વધતા હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ જે CH બંધના હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે સાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે CH બંધના કાર્બનની નજીક જાય તે હુમલો કરનાર
કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એટલે અહીંયા આપણે ઉદાહરણમાં OH માઇનસ, જે CH બંધના કાર્બનની નજીક જાય એટલે CH3Cl માં, તે CH બંધ નો કાર્બન હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર જાય થાય ત્યાં સુધી તે જ દિશામાં ખસતો રહે. દૂર સમૂહ એટલે CL દૂર થતો સમૂહ, જે બાજુથી દૂર થતો એ જ દિશામાં પેલો CH બંધ ખસતો જાય. બરાબર, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પેલો CL દૂર ન થાય ત્યાં સુધી. હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય એટલે દિશા બદલાઈ જવી. તમે નિપજ જોશો તો પ્રક્રિયકમાં જે બાજુ 3 CH બંધ છે ને, એનાથી નિપજમાં વિરુદ્ધ બાજુ 3 CH જતા રહ્યા. CL જે બાજુથી દૂર થયો ને, એની વિરુદ્ધ બાજુથી OH જોડાઈ ગયો. બરાબર, આમાં કાર્બનનો વિન્યાસ ઉલટાઈ જાય, દિશાઓ બદલાઈ જવી. આ સમયે અવશિષ્ટ સમૂહ દૂર થઈ જાય. આ પ્રક્રમને વિન્યાસનું વ્યુતક્રમણ કહેવાય. અવશિષ્ટ સમૂહ એટલે લિવિંગ ગ્રુપ, દૂર થતો સમૂહ એ દૂર થઈ જાય. આ પ્રક્રમને વિન્યાસનું વ્યુતક્રમણ કહેવાય, ઇન્વર્ઝન થયું કહેવાય. બરાબર, એટલે સેન્ટુ પ્રક્રિયામાં ઇન્વર્ઝન થાય, વિન્યાસ ઉલટાઈ જવું. એટલે આપણે જે ઉદાહરણ આપીએ તો ચોમાસામાં છત્રી લઈને જતા હોઈએ અને છત્રીમાં પવન ભરાય તો કેવી છત્રીની દિશા ઉલટાઈ જાય, તો એવી જ રીતે આપણે તમે સમીકરણ જોશો તો CH3Cl માં CL જે બાજુ છે એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ બાજુથી OH દાખલ થયો છે. એટલે SN2માં એ પણ ખાસ, જે બાજુથી લિવિંગ ગ્રુપ દૂર થતું હોય ને, એની વિરુદ્ધ બાજુથી OH માઇનસ એટેક કરે અને કાર્બન પર જોડાય. ઓકે, સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે અહીંયા OH અને દૂર થનાર અવશિષ્ટ સમૂહ એટલે કે CL બંને સાથે જોડાયેલો હોય. તમે સંક્રાંતિ અવસ્થા જોશો તો એમાં OH અને CL બરાબર બંને જોડાયેલા છે. આવું બંધારણ અસ્થાયી હોય, તેનું અલગીકરણ થઈ શકતું નથી. એટલે આવું કોઈ બંધારણ છે આમ રિયલમાં જોવા મળતું નથી, અસ્થાયી હોય, ક્ષણિક જ આ બંધારણ બનતું હોય. અને કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં સ્ટેપમાં સંક્રાંતિ અવસ્થા તો રચાતી જ હોય. આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એકસાથે 5 પરમાણુઓ સાથે જોડાયેલ હોવાથી અસ્થાયી હોય છે, જે તમે જોઈ શકો છો 3 હાઇડ્રોજન OH એન્ડ CL. જો કે આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક આવે છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, અવશિષ્ટ સમૂહ એટલે આપણો દૂર થતો સમૂહ, અહીંયા આપણો CL છે બરાબર, એ કાર્બન પરમાણુ નજીક આવે ત્યારે આ કાર્બન પરમાણુ પર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે. એટલે તમે અહીંયા તો મિથાઇલ ક્લોરાઇડ લીધું, એટલે કાર્બન ઉપરના પરમાણુ હાઇડ્રોજન, તો એ પેલો દાખલ થતો કેન્દ્ર અનુરાગી હોય ને, એના ઉપર અવરોધ ઉત્પન્ન થતો હોય પહેલાં દાખલ થવામાં. એટલે સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે. તમે પ્રક્રિયા સમીકરણ જોશો તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એમાં હાઇડ્રોજન નાના કદના હોય એટલે OH માઇનસ ઇઝીલી CX બંધના કાર્બન ઉપર દાખલ થાય એટલે એનો અવરોધ ઓછો નડે, કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુ હોય. જ્યારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, કારણ કે મોટા સમૂહો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક માટે અવરોધ ઉત્પન્ન કરે. એટલે SN2 પ્રક્રિયામાં આ CX બંધના કાર્બન સાથે જે મોટા કદના સમૂહ હોય અથવા કાર્બન સાથે મોટા કદના આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ત્યારે ન્યુક્લિયોફાઇલને એન્ટર થવામાં અવરોધ નડે. આમ સૌથી ઝડપી પ્રક્રિયા મિથાઇલ હોય ને ત્યારે થાય, જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આ કોન્સમાં દર્શાવેલ છે 30ની ઝડપે થાય સાપેક્ષે. જ્યારે ઇથાઇલ સમૂહ હોય ત્યારે વેગ 1 જેટલો, આઈસોપ્રોપાઇલ હોય 0.02 અને ટર્સરી
अल्काइल हेलाइड हो तो ये तो SN2 प्रक्रिया आपेज नहीं। आम प्रतिक्रियात्मकता क्रम मिथाइल हेलाइड ग्रेटर देन इथाइल हेलाइड ग्रेटर देन आइसोप्रोपाइल हेलाइड ग्रेटर देन टर्सरी ब्यूटाइल हेलाइड आ अल्काइल हेलाइड में SN2 प्रक्रिया प्रतिक्रियात्मकता क्रम એટલે આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં જેમ વધુ અવરોધ નડે એટલે કે CX બંધના કારણે જે મોટા કદના સમૂહ જોડાયેલા હોય તેમ ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં અવરોધ વધુ નડે એટલે આવા પ્રતિક્રિયાત્મકતાવાળાના ક્રમવાળા MCQ પણ અગત્યના છે।